આ તરફ નડિયાદમાં સરકારી જમીનમાં દુકાનમાં બાંધવાનો મામલો સરકાર દ્વારા તમામ દુકાનો સીલ કરાઈ છે. દુકાન ખરીદનારને જવાબ આપવા નોટિસ અપાઈ છે. તો રેમાન હોમના મેન્ટેનન્સ નામે દુકાનો બનાવીને 20-22 લાખમાં વેચાઈ હતી. એક દુકાન ત્યારે સરકારી કચેરીની જમીનમાં આ દુકાનો બનાવવામાં આવી છે. ખેડા જિલ્લામાં એક પછી એક સરકારી જમીનો પર ગેરકાયદેસર બાંધકામ અને બોગસ દસ્તાવેજ જેવી ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે વધુ એક સરકારી તંત્ર સૂતું ઝડપે તેવી ઘટના સામે આવી છે. જિલ્લાની ચાઇલ્ડ રિમાન્ડ હોમ છે, જિલ્લા કાનૂની સત્તામંડળ દ્વારા તેની એક જગ્યાની ફાળવણી કરવામાં આવેલી છે અને આ ચાઇલ્ડ હોમની આગળ ગેરકાયદેસર દુકાનો બંધાઈ ગઈ હોવાનું સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું. આ સમગ્ર મામલે કેટલોક સમય વીતી ગયા બાદ આજ રોજ જે જિલ્લા સિલ્વર સિટી સુપર સર્વેલન્સ છે ત્યાં દ્વારા કલેક્ટરના હુકમથી આ તમામ દુકાનો સીલ કરવામાં આવી છે. મારી પાછળ કેમેરામેન કેસ કે દ્રશ્યો બતાવશે. આ એ જ દુકાનો છે જે દુકાનો સાંતાના ચોકડી પાસેથી જે આવેલું ચાઇલ્ડ હોમ હતું ત્યાં આગળ રિમાન્ડ હોમમાં બાંધવામાં આવી હતી. કેટલાક રાજકીય વર્ગ ધરાવતા લોકો અને કેટલાક અધિકારીઓની મિલીભગતથી આ સમગ્ર કૌભાંડ આચરવામાં આવ્યું. સરકારી જમીનમાં ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું, પરંતુ સવાલ ઊભો એ થઈ રહ્યો છે કે આના આજે સૂત્રો તરફથી માહિતી મળી પ્રમાણે આ જે મંડળ છે તેના અધ્યક્ષ કલેક્ટર હોય છે, પણ તેમ છતાં આ પ્રકારની સૌથી મોટી ગેરરીતિ બહાર આવી છે. હવે જોઈ રહ્યું છે કે આ સમગ્ર મામલે તંત્ર દ્વારા કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નડિયાદ, ખેડા. તો આ તરફ અરવલ્લીના મોડાસામાં સફાઈ કામદારોનો અનોખો વિરોધ. આગ સાથે દંડવત યાત્રા કરીને વિરોધ દર્શાવ્યો છે. નવા પરિપત્ર મુજબ વેતન આપવાની માંગણી કરી છે. માત્ર 75 રૂપિયા જ અપાય છે સફાઈ કામદારને. તો પોલીસે વિરોધ કરીને રહેલા સફાઈ કામદારોને અટકાયત કરી છે. પોલીસે ટીંગાટોળી કરીને અટકાયત કરી છે. 10 દિવસથી સફાઈ કામદારો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. રોજનો પગાર 75 રૂપિયા આપવામાં આવે છે, એમની માંગ છે લઘુત્તમ વેતન. પરંતુ 10 દિવસથી હડતાલ ઉપર છે. ભજન કીર્તન કર્યા, વિનંતી કરી, તેમ છતાંય તંત્રની આંખ ખુલતી નથી. તંત્ર ઊંઘમાં છે. તો આજે અમે ગુજરાત વાલ્મીકી સંગઠન દ્વારા મોડાસા ચોકડીથી કલેક્ટર કચેરી સુધી હું દંડવત પ્રણામ યાત્રા અને સરીલા ઉપર અગ્નિ લગાવું છું કે આ તંત્રની આંખો ખુલે છે અને આ સફાઈ કામદારોને જે 2500 પગાર મળે છે એ દુઃખજવરી બાબત છે. એ લોકોને પૂરું વેતન મળે તે માટે. બીજી બાજુ ભાવનગરના ખેડૂતોએ ડુંગળીની અંતિમ યાત્રા કાઢી છે. ડુંગળીની નિકાસ બંધીને લઈને ખેડૂતોએ અનોખો વિરોધ નોંધાવ્યો છે. અનેક ગામના ખેડૂતોએ ભેગા થઈને અંતિમ યાત્રા કાઢી છે. નિકાસ બંધીને લઈને ખેડૂતોમાં રોષ ઠાલવ્યો છે. તો ડુંગળીના ભાવમાં સતત ઘટાડો થતાં ખેડૂતો જાણે ડુંગળીનું નિધન થયું હોય તેમ અંતિમ યાત્રા કાઢીને ધ્રુસકે ધ્રુસકે રડ્યા છે. દ્રશ્યમાં જોઈ શકાય છે તે પ્રમાણે ખેડૂતો અનોખી રીતે વિરોધ દર્શાવી રહ્યા છે. ડુંગળીની અંતિમ યાત્રા કાઢી રહ્યા છે. વારંવાર તેઓએ રજૂઆત કરી તેમ છતાં પણ તંત્ર ડુંગળીની નિકાસ બંધી પર જે લગાવવામાં આવી છે તેને ન હટાવતા તમામ ખેડૂતો સ્મશાન યાત્રા કાઢી રહ્યા છે. તો અન્ય સમાચાર. વડોદરાથી, વડોદરા શહેરના ભાયલી વિસ્તારની ઘટના કે જ્યાં ડીઝલ ભરાવવા આવેલા ડમ્પરમાં આગ લાગી છે. પેટ્રોલ પંપમાં ઉભેલા ડમ્પરમાં આગ લાગતા નાગરિકોનો જીવ તાળવે ચોંટ્યો. તો જોત જોતામાં આગ ડમ્પરના કેબિનમાં પ્રસરી હતી ત્યારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પેટ્રોલ પંપના કર્મચારીની સમય સૂચકતાને કારણે મોટી જાનહાની પણ ટળી છે. તો ફાયર સેફટીના સાધનો થકી આગ પર કાબૂ મેળવી લેવાયો છે.